નમસ્કાર દૂરદર્શન ગિરનાર પર હું પારુલ ટીના દોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતની મહિલાઓએ સ્વતંત્રતા સંગ્રામમાં જે મહત્ત્વનું યોગદાન કર્યું એના પર આધારિત વિરાંગના શ્રેણીના નવા મણકા સાથે અમે ફરી એકવાર આપ સમક્ષ ઉપસ્થિત થયા છીએ મિત્રો નારીની રચના અંગે સુંદર કલ્પના કરવામાં આવી છે જૂની રંગભૂમિના કવિ પ્રભુલાલ દ્વિવેદીએ લખ્યું છે કે જગતમાં જ્યારે કોઈ રસકસ ન રહ્યા ત્યારે નારીનું નિર્માણ થયું નીરસ જગને રસમય કરવા કોઈના જોક્તિ જડી વિધિએ ત્યારે નારી ઘડી એ નારીમાં દુનિયાની તમામ સુંદર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો વિશ્વતણી સુંદર સામગ્રી જે કાંઈ હાથે ચડી વિધિ ત્યારે નારી ઘડી સ્ત્રીની વાત આવે ત્યારે મુખ્યત્વે એના સૌંદર્યની જ ચર્ચા થતી હોય છે પણ એ જ સ્ત્રી સમય આવે ત્યારે સાહસિક પણ થઈ શકે છે દેશ પર આફત આવે ત્યારે શૌર્ય અને પરાક્રમ દાખવવામાં સ્ત્રી ક્યારેય પાછી પડતી નથી ચંડી અને દુર્ગાનું રૂપ ધારણ કરીને દેશ ખાતર એ ફના થઈ જાય છે આવી જ એક સ્ત્રી એટલે ક્રાંતિની જનની માદામ ભીખાઈજી કામા ગાંધીજીએ આઝાદી આંદોલનમાં સ્ત્રીઓને ઘરમાંથી બહાર નીકળવાની અને સંગ્રામમાં ઝંપલાવવાની હાકલ કરી એના ઘણા સમય પહેલાં ભીખાઈજી કામાએ દેશને આઝાદ કરવાના જંગમાં ઝુકાવેલું એમનું મુખ્ય અને મહત્વનું યોગદાન એ રહ્યું કે વિદેશી ધરતી પર સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ એમણે ફરકાવ્યો ભારતના રાષ્ટ્રધ્વજની કલ્પના પણ સૌ પ્રથમ ભીખાઈજી કામાએ જ કરી આવા ભીખાઈજી કામા વિશે વાત કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં ગુજરાત વિદ્યાપીઠના એમએસડબલ્યુ વિભાગના એસોસિએટ પ્રોફેસર દામિનીબહેન શાહ ઉપસ્થિત છે દામિનીબેન આપનું હાર્દિક સ્વાગત છે આપ આવ્યા તો આંગણા પાવન થઈ ગયા આપ આવ્યા તો બારણે તોરણ થઈ ગયા તો આપનું ફરી એકવાર સ્વાગત છે દામિનીબેન થેન્ક યુ આપે દામિની બેન ભીખાઈજી કામાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે તો દર્શક મિત્રોને તમે સૌ પ્રથમ તો એ જણાવો કે એમની પારિવારિક પૃષ્ઠભૂમિ કેવી હતી આમ તો એ પારસી પરિવારના હતા તો એમનો બાળપણ એમનો ઉછેર એમનું ભણતર એમના વિશે આપ શું કહેશો જરૂર પારુલબેન મેડમ ભીખાઈજી કામા એટલે હિન્દુસ્તાનની પ્રથમ ક્રાંતિકારી મહિલાનું બિરુદ મેળવનાર આ ઉપરાંત ભારતીય ક્રાંતિની જનની અગ્નિપુંજ જોન ઓફ આર્ક સાથે પણ એમને સરખાવવામાં આવ્યા હતા એટલે આવા અનેક બિરુદોથી એ નવાજવામાં આવેલા છે એવા ક્રાંતિકારી મહિલા જેની આજે આપણે વાત કરવાના છે એમનો જન્મ પારસી પરિવારમાં તમે જેમ કહ્યું તેમ હમણાં અને સપ્ટેમ્બર અઢારસો ને એકસઠમાં એમનો જન્મ મુંબઈમાં થયેલો સોરાબજી પ્રેમજી પટેલ એમના પિતાજીનું નામ જે વેપારી હતા સમૃદ્ધ પારસી કુટુંબ હતું તેમને આઠ ભાઈ બહેન હતા અને એમનું પ્રારંભિક શિક્ષણ એ મુંબઈની એલેક્ઝાન્ડ્રા ગર્લ્સ હાઈસ્કૂલમાં એમણે લીધું અને એ દેશની બહુ જાણીતી બાલિકા વિદ્યાલયો પૈકીની એક હતી એ સ્કૂલમાં એમનું પ્રારંભિક શિક્ષણ થયું અને આપણે જાણીએ છીએ કે પછી એ જમાનામાં બહેનોને બહુ આગળ ભણવાની તકો નહોતી અથવા તો નહોતા મૂકતા તો એ સમયે પ્રારંભિક શિક્ષણ પૂરું કર્યા પછી મેડમ કામાએ ઘરે રહીને ફ્રેન્ચ જર્મન અને બીજી બધી ભાષાઓનો અભ્યાસ કર્યો સાહિત્યનું વાંચન કર્યું અને ઘરે રહીને એમણે શિક્ષણ છોડી ના દીધું પણ શિક્ષણમાં વધારે આગળ વધ્યા એમની શાળાનું એક પ્રસંગ મને યાદ આવે છે એ શાળામાં જ્યાં ભણતા હતા ત્યાં એક અંગ્રેજ ઇન્સ્પેક્ટર આવ્યા અને અંગ્રેજ ઇન્સ્પેક્ટર આવ્યા એટલે શાળાના પ્રિન્સિપાલે જે થોડા બોલકા હોય એવા બે ચાર વિદ્યાર્થીઓને કહી રાખ્યું હતું એમાં એક મેડમ કામા પણ હતા અને એમને બોલવાનું કહ્યું અને મેડમ ભીખારીજી કામાએ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે વાત કરી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોની સામે કેવી લડત કરી હતી એની વાત કરી હવે અંગ્રેજ અફસરને તો એ ગમે નહીં અને શાળાનું ખરાબ લાગે એટલે આ પ્રિન્સિપાલે એમને બોલાવ્યા અને કીધું કે તમે માફી માગો પણ મેડમ ભીખાઈજી કામાં જેનું નામ એમણે કીધું કે મારો આશય કોઈની લાગણી દુભાવવાનો નહોતો પણ જે ઝાંસીની રાણીના જીવનમાંથી મને પ્રેરણા મળી છે એવી ઝાંસીની રાણી વિશેની મેં વાત કરી છે એટલે હું મારી વાતમાં અડગ છું એ દ્રઢતા એની જોઈને અંગ્રેજ અફસરને એમ થયું કે ના આ છોકરીમાં કંઈક છે અને પછી એમને માફ કર્યા તો આ શિક્ષણ નાનપણથી એમનામાં આ આ વસ્તુ એમનામાં પડેલી હતી કે ખોટી વાત કરવી નહીં અને જે સાચું છે તે કહેવું અને ડર્યા વિના એટલે નિડરતાનો ગુણ આપણે આમાં જોઈ શકીએ છીએ બીજી પણ એક વાત છે કે ઓગણીસમી સદીમાં એ વખતે સામાજિક સુધારણાઓ અને ધાર્મિક સુધારણાઓનો સમય હતો પણ રાજકીય સુધારણાઓની બહુ વાત નહોતી થતી એટલે વિદેશની ધરતી પર તેત્રીસ વર્ષ રહ્યા મેડમ ભીખાઈજી કામા અને ત્યાં રહીને એમણે ભારતની સ્વતંત્રતા માટેનું કામ કર્યું બિલકુલ પણ એ વિદેશ ગયા એ પહેલાં આપણે એમના એમના ભણતર અને એ યુવાન થયા અને પછી એમના લગ્ન થયા રુસ્તમજી કામા સાથે જી જેટલો સંપન્ન ભીખાઈજી કામાનો પરિવાર એટલો જ સંપન્ન રુસ્તમજી કામાનો પરિવાર પણ હતો તો એમના લગ્ન કઈ રીતે થયા અને એ લગ્ન ઝાઝુ ટક્યા નહીં તો એ જે આખો સમગ્ર ઘટનાક્રમ થયો એના વિશે આપ અમને કંઈક કહો જરૂર મેડમ ભીખાઈજી કામાના લગ્ન ચોવીસ વર્ષની ઉંમરે થયા અને અઢારસો ને પંચ્યાસી માં એમના લગ્ન થયા રુસ્તમજી કામા સાથે રુસ્તમજી કામાં પણ સમૃદ્ધ પારસી કુટુંબના અને બિઝનેસમેન અને પણ એ અંગ્રેજોથી એમને કોઈ વાંધો નહોતો પણ મેડમ ભીખાઈજી કામાં જે લોકોની વચ્ચે જતા હતા અને સમાજ સેવાનું જે થોડું ઘણું કામ કરતા હતા તેને કારણે એમને ખ્યાલ આવ્યો હતો કે ભારત દેશમાં જો કંઈક આપણે સારું કરવું હોય લોકોનું તો આ સામ્રાજ્યવાદી જે નીતિ છે અંગ્રેજ જે સામ્રાજ્ય લઈને આવ્યા છે એને આપણે અહીંથી હટાવવા પડશે એટલે એમના લગ્ન તો થયા પણ એ લોકોની વચ્ચે જતા એ જ વર્ષે અઢારસો પંચ્યાસી માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની મુંબઈમાં એક અધિવેશન પણ મળેલું અને એમ એમને એ અધિવેશનમાં પણ મેડમ કામાએ એને જોયેલું એટલે એની પણ અસર અને આસપાસના બીજા માહોલની અને મૂળે એમણે જે બધું સાહિત્ય વાંચ્યું અને જે બધું કામ કર્યું એને કારણે એમને એમ હતું કે અંગ્રેજોને અહીંથી કાઢવા પડે હવે થયું એવું કે મેડમ રુસ્તમજી કામાનો જે પરિવાર હતો એ તો અંગ્રેજોની સાથે રહીને ચાલવામાં હતો માનનારો હતો અને મેડમ ભીખાઈજી કામા એની સાથે જરા પણ સંમત નહોતા એ બહુ સરળ અને સાદગીમાં માનનાર વ્યક્તિ હતા કારણ કે લોકોની વચ્ચે જઈને વાતો કરતા હતા એટલે મેડ રુસ્તમજી કામાના ફેમિલીને પુત્રવધુ પાસેની જે અપેક્ષા હોય અથવા તો રુસ્તમજી કામાને પત્ની પાસેની જે અપેક્ષા હોય એના કરતાં આ જુદી વ્યક્તિ હતા આ તો ક્રાંતિકારી મહિલા હતા એટલે ઘરેલું વાતો ઘરેલું કામ અથવા તો ઘરેલું બધી એમાં એ પડી રહેવા માગતા નહોતા અને એટલે પછી એ ગરીબ વસ્તીમાં જતા ગરીબ લોકોને મદદ કરતા એવામાં તક થયું એવું કે પ્લેગ ફાટી નીકળ્યો અઢારસો ને છન્નું અને એ પ્લેગ ફાટી નીકળ્યો તો પ્લેગમાં તો પરવા કર્યા વિના આપણે તો કોરોના હમણાં જોયો છે આપણે કેવી કેવા સામાજિક સંબંધોના તાણાવાણા પણ એ થઈ ગયા હતા એ પરિસ્થિતિ આપણે જોઈ છે તો એ પ્લેગની અંદર એમણે લોકોની વચ્ચે જઈને કામ કર્યું જે એમના પરિવારને રુસ્તમજી ખામાના પરિવારને અને પ્લેગની તો રસી પણ નહોતી એ રસી પણ નહોતી ચેપ લાગે એવી સ્થિતિ હતી અને તો પણ જીવની પરવા કર્યા કર્યા વિના એમણે લોકોની વચ્ચે જઈને કામ કર્યું રુસ્તમજી કામા અને મેડમ ભીખાઈજી કામા ભેગા થઈને એક એક જર્નલ પણ ચલાવતા હતા અને એ જર્નલનું જર્નલનું એડિટોરિયલ લખવા માટે એમની બંને વચ્ચે હંમેશા સંઘર્ષ થતો કારણ કે બંનેના વિચારો અલગ અલગ તો અગિયાર વર્ષ એમનું લગ્નજીવન રહ્યું પડી અગિયાર વર્ષમાં તકરારો સંઘર્ષો ઘણા થયા અને છેવટે એમણે નક્કી કર્યું કે એમની જે અપેક્ષા છે કુટુંબની અને પતિની એ બોક્સમાં હું ફિટ થઈને બેસી શકું એમ નથી અને એટલે પછી એમના છૂટાછેડા થયા એટલે લગ્નજીવનના અગિયાર વર્ષ પછી એ લોકો છૂટા પડ્યા જે કામાં પોતે પણ એ બીમારીમાં સપડાયા કારણ કે સતત લોકોની દર્દીઓની એ સેવા કરતા રહ્યા તો એમની માંદગી મને લાગે છે એટલી ગંભીર બની કે એમણે વિદેશ લંડન જવું પડ્યું સારવાર માટે તો એ લંડન ગયા ત્યાં એમની જે સારવાર થઈ અને પછી પાછા આવવાને બદલે ત્યાં દાદાભાઈ નવરોજીના સંપર્કમાં આવવાને કારણે રહી પડ્યા તો એ સમગ્ર જે ઘટના બની એના વિશે આપ અમને આપણે એમણે જે વાત કરી કે પ્લેગમાં એમણે લોકોની વચ્ચે ગયા અને લોકોની સેવા કરી એક કામ એમણે પારસીની જે હોસ્પિટલ હતી જનરલ હોસ્પિટલ એમાં પરિચારિકાનું કામ કર્યું એમણે અને લોકોની વચ્ચે જે ગરીબ વસ્તીમાં અને વિસ્તારમાં ગયા એટલે ભારતનું સાચું ચિત્ર દેખાયું એમને દુષ્કાળ અને ગરીબી ને એને કારણે લોકોના શું પ્રશ્નો છે તે પણ એમને જોવા મળ્યા નજીકથી અને એ પોતે પ્લેગમાં સપડાયા અને એમની તબિયત ખૂબ બગડી અને એ તબિયત એટલી હદે બગડી કે એમને ઓપરેશન કરાવવા માટે પરદેશ જવાનું એમના કુટુંબે ઠરાવ્યું ઓગણીસો ને બે માં એ લંડન ગયા અને લંડનમાં શલ્ય ચિકિત્સા માટે ગયા અને લંડનમાં જઈને એમણે એમની સારવાર કરાવી અને એ સારવાર સમયસરની થઈ સારી થઈ એમનો ખોરાક પણ સરખો ત્યાં લેવાયો આરામ પણ થયો અને એને કારણે સાજા થયા અને સાજા થયા પછી એમને તે દરમિયાન એમને દાદાભાઈ નવરોજીનો પરિચય થયો દાદાભાઈ ત્યારની પાર્લામેન્ટમાં ઇલેક્શન લડી રહ્યા હતા એ ઇલેક્શનમાં મેડમ કામાએ એમને મદદ કરવાનું બહુ મોટું કામ કર્યું અને લગભગ એમના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે સેક્રેટરી તરીકે એમણે કામ કર્યું અને એ દરમિયાન લંડનમાં દાદાભાઈ નવરોજજીને કારણે એ બીજા અનેક લોકોના પરિચયમાં આવ્યા જેમાં શ્યામજી કૃષ્ણ વર્માથી લઈને હરદયાલ સિંઘથી લઈને અનેક લોકો હતા અને એમાં એમણે કામ કર્યું તે દરમિયાન દાદાભાઈ નવરોજજીની ગ્રાન્ડ ટોટર પેરીનના પરિચયમાં પણ આવ્યા એને પેરીન ખૂબ ચર્ચાઓ કરતા સાથે ફરવા જતા પાર્કમાં જતા અને ત્યાં પણ જો કોઈ ભારત વિશે કંઈ ઘસાતું બોલે તો એ ત્યાં પણ પોતાનો અવાજ રજૂ કરતા એટલે એ પછી શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવ્યા ને ઈન્ડિયા હાઉસ લંડનમાં જ્યાં ઇન્ડિયા હાઉસમાં ઇન્ડિયાથી જે લોકો જાય એને રહેવાની ને સ્કોલરશિપ જેને મળી હોય એની રહેવાની જમવાની અને પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું ત્યાં મેડમ ભીખાઈજી કામા પણ ગયા એટલે મને લાગે છે શામજી કૃષ્ણ વર્મા તો ક્રાંતિકારી તરીકે ત્યાં કામ કરતા યુરોપના ક્રાંતિકારીઓથી પણ કામા ખૂબ પ્રભાવિત હતા મેજીની અને ગેરી આ બે મને લાગે છે જેનાથી વિશ્વના તમામ ક્રાંતિકારીઓ જેનાથી પ્રભાવિત હતા મેજીનીએ ઇટાલીની દાસ્તામાંથી ઓસ્ટ્રિયાને મુક્ત કરાવ્યું ગેરીબાલ્ડીએ ઇટાલિયનોને સંગઠિત કર્યા તો એ યુરોપના ક્રાંતિકારીઓ થયા પણ ભારતના ક્રાંતિકારીઓના પરિચયમાં ઇન્ડિયા હાઉસમાંય આવ્યા તો ઇન્ડિયા હાઉસમાં અને આ ક્રાંતિકારીઓ સાથે મેડમ કામાએ કઈ કઈ પ્રવૃત્તિઓ કરી ઇન્ડિયા હાઉસમાં ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ જે એક શ્યામજી કૃષ્ણ વર્મા પબ્લિશ કરતા હતા એમાં પણ એમણે પોતાનું યોગદાન આપ્યું એ સિવાય ત્યાંથી જે ભારતને સપોર્ટ કરવા માટે જે બધી પ્રવૃત્તિઓ થતી હતી ક્રાંતિકારીઓ જે બધું મોકલતા હતા અને સાહિત્ય મોકલતા હતા અને એમના એમના જે મેગેઝિન પબ્લિશ થતા હતા એમાં ભારતની સ્થિતિનો ચિતાર આપતા હતા અને કેવી રીતે ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી બહાર કાઢવું એને માટેની પ્રવૃત્તિઓ એ ઇન્ડિયા હાઉસમાં રહીને કરતા હતા મેં તમને કહ્યું એમ શ્યામજી વર્મા પર હર્બર્ટ સ્પેન્સરની બહુ મોટી અસર હતી અને શ્યામજી વર્મા પોતે સંસ્કૃતના બહુ મોટા સ્કોલર અને ઘણી બધી ભાષાઓ જાણતા હતા એટલે ઘણું બધું સાહિત્ય વાંચતા હતા અને એને લગતી ચર્ચાઓ થતી હતી કારણ કે ત્યાં રહેનારા લોકો દુનિયાભરના સમાજવાદીઓ અને ક્રાંતિકારીઓ સાથેના સંપર્કમાં હતા અને એ લાગે છે વીર સાવરકરના પરિચયમાં પણ ત્યાં જ આવ્યા હા એ ઇન્ડિયા હાઉસમાં જ સાવરકરજીના પરિચયમાં પણ આવ્યા અને આ સિવાય પણ ભારતમાં પણ બિપિનચંદ્ર પાલથી માંડીને બીજા અનેક લોકો જે પ્રવૃત્તિઓ કરતા હતા અને પછી ભારતથી ઉચ્ચ અભ્યાસ માટે જે લોકો લંડન આવતા હતા તો ત્યાં પછી આ બધાની સાથે મળતા હતા અને એમની સાથે રહીને પછી એમણે આ બધું કામ કર્યું અને પરિસ્થિતિ એવી થઈ કે એટલા નિડરતાથી આ બધું કામ કરતા હતા કે અંગ્રેજો એમનાથી વાજ આવી ગયા હતા અને અંગ્રેજોને એમ હતું કે શું કરીએ તો આમની ધરપકડ કરીએ અને આપણે અમને જેલમાં પૂરી દઈએ પણ મેડમ ભીખાય છે કે આમાં એમ જલ્દી પકડાય એવા નહોતા એમણે સતત મને લાગે છે કલમની ક્રાંતિ એમણે સતત જારી રાખી હા અને આપણે કહીએ છીએ કે એક કલમ એ સો હથિયારની ઘર જ સારે છે જી જી તો કલમ માટે હું માત્ર બે પંક્તિ કહું કે અજાયબ સો મેરા હથિયાર નહીં બંદૂક નહીં તલવાર નહીં ઉગામવું નહીં વીંજવું નહીં ફેંકવાનું કામ વણ વણ જામગ્રી એના અણધાર્યા અંજામ માદામ કામાએ પણ અણધાર્યા અંજામ પણ એના ભોગવવા પડ્યા એમને નિષ્કાસિત કરી દીધા ભારત અને ઇંગ્લેન્ડમાં એમના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો અને એમણે જર્મની ફ્રાન્સ મને લાગે છે ફ્રાન્સ એ જે સમગ્ર ઘટનાક્રમ થયો કે એમના આગજરતા લખાણો અને એમના જે તેજાબી પ્રવચનો તો અંગ્રેજ સરકારે એમના માટે આવું પગલું કઈ રીતે ભર્યું અને એમણે એ ક્યાંથી ક્યાં પછી ગયા હમ 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 એ ઇન્ડિયા હાઉસમાં હતા ત્યારે ત્યાં ખૂબ બધું પ્રવૃત્તિઓ ચાલતી જે મેં તમને કહ્યું અને ત્યાં લખાણનું કામ એને પોસ્ટિંગ કરવાનું એના પર એડ્રેસ કરવાના લોકોને પહોંચાડવાનું આવી બધી જ પ્રવૃત્તિ અને નિડરતાથી કરતા હતા એ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકાર એમનાથી નારાજ હતી અને એમની હત્યા કરવા માટે તૈયાર હતી એની વાત આ લોકો સુધી પહોંચી ઇન્ડિયા હાઉસમાં અને એમને કહ્યું કે તમે હવે અહીંથી જતા રહો નહીં તો તમને કાં પકડી જશે ને કાં તમને મારી નાખશે અને એટલે મેડમ ભીખાઈજી કામાં ત્યાંથી ફ્રાન્સ ગયા રાતોરાત એ ત્યાંથી નીકળી ગયા અને ફ્રાન્સને એમણે પછી પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું અને ફ્રાન્સમાં રહીને પછી એમણે ભારતની આઝાદી માટેની જે પ્રવૃત્તિઓ છે તે એમણે ત્યાંથી શરૂ કરી એમણે જે સૌથી મહત્ત્વનું કામ કર્યું એ એમણે ભારતનો સૌથી પહેલો રાષ્ટ્રધ્વજ એની કલ્પના કરી કલ્પના કરી એટલું જ નહીં એ ધ્વજ એમણે પોતે બનાવ્યો અને ફરકાવ્યો જર્મનીમાં તો એ રાષ્ટ્રધ્વજ કેવો હતો અને માદામ કામાએ આ કલ્પના કઈ રીતે કરી અને જર્મનીના સ્ટટગાર્ટમાં ગાર્ટમાં જે આખી ઘટના બની એ એમના જીવનનું સૌથી મહત્ત્વનું કામ કર્યું બહુ જ બહુ જ સરસ સુવર્ણ અક્ષરે લખાયેલો એ ઇતિહાસ છે ભારતની આઝાદીના સંદર્ભમાં જર્મનીના સ્ટુટગાર્ટમાં બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદીઓની બીજી આંતરરાષ્ટ્રીય મહાસભા મળવાની હતી અને એ મહાસભામાં ઓગણીસો ને સાતમાં એ મહાસભા મળવાની હતી અને એમાં ભારતનું પ્રતિનિધિત્વ એમણે મેડમ ભીખાઈજી કામાએ કર્યું અને મેડમ ભિખાઈજીની સાથે સરદારસિંહ રાણા પણ ત્યાં ગયા અને એ જવાનું કારણ એ કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની જે સ્થિતિ છે એનાથી દુનિયાના લોકોને અવગત કરવા અને એટલે સરદારસિંહ રાણા સાથે મેડમ ભીખાઈજી કામા ત્યાં ગયા અને સંમેલનના મહાસભાના છેલ્લા દિવસે છેલ્લી સેશનમાં એમણે ભારતની આઝાદીના સંદર્ભમાં ત્યાં બહુ જોરદાર ભાષણ આપ્યું અને સાથે સાથે એમણે ભારતનો ધ્વજ લહેરાવ્યો અને ઠરાવ પસાર કરાવ્યો ભારત દેશની આઝાદી માટેનો અને ઠરાવ ત્યાં પસાર થયો એમણે ભારતની સ્થિતિની ત્યાં વાત કરી અને અંગ્રેજો શું કરી રહ્યા છે કેવી રીતે શોષણ કરી રહ્યા છે એમના સામ્રાજ્યને કેવી રીતે ફેલાવી રહ્યા છે અને એને કારણે સામાન્ય પ્રજાની શું સ્થિતિ થઈ છે એની વાત એમણે મહાસભામાં કરી એમણે જે ઝંડો ફેરાવ્યો એ ઝંડો ખાસ કરીને એ પોતે જાતે બનાવીને લઈને ગયા હતા અને એ ઝંડો જે હતો તેમાં ત્રણ રંગ ત્રણ રંગ હતા અને એ ત્રણ રંગમાં લાલ રંગ લીલો અને કેસરી આ ત્રણ રંગમાં એ ઝંડો બનાવવામાં આવ્યો હતો અને એ ધ્વજ જે છે એની રચના જાણવા જેવી છે એ ધ્વજમાં ત્રણ આડા પટ્ટા હતા જેમાં મેં કીધું એમ પહેલો પટ્ટો એ લાલ રંગનો હતો જે શક્તિનું પ્રતિક છે બીજો કેસરી રંગનો હતો જે વિજયનું પ્રતિક છે અને ત્રીજો એ લીલો રંગ હતો જે સાહસનું પ્રતિક છે તો બહુ વિચારીને એમણે આ ત્રણ રંગ પસંદ કર્યા હતા લાલ પટ્ટો જે હતો એમાં આઠ ખીલેલા કમળ અધ ખીલેલા કમળ હતા તે એ વખતે ભારતના જે આઠ પ્રાંત હતા એને પ્રતિનિધિત્વ તરીકે એમણે એમાં ધ્વજમાં મૂક્યા હતા આઠ પ્રાત અને અને આઠ કમળ એ રીતે એના પ્રતિ મૂક્યું હતું વચલો જે પટ્ટો હતો એમાં વંદે માતરમ એ શબ્દ એમાં લખેલો હતો એટલે જે ભારતની આઝાદી સાથે જોડાયેલો એ શબ્દ છે અને નીચલા પટ્ટામાં એક સૂરજ અને ચાંદ તારાનું પ્રતિક ચાંદ અને તારો એટલે કે ભારતના બે મહાન ધર્મો હિન્દુ અને મુસ્લિમ એની વાત પણ એટલે બહુ જ વિચારપૂર્વક આ ધ્વજ એમણે બનાવ્યો તો જાતે શીવ્યો હતો અને ત્યાં લહેરાવ્યો હતો અને પછી તો એવું હતું પારુલબેન કે જ્યાં જ્યાં પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરતા હતા ત્યાં બધે જ્યાં વાત કરે એમની રજૂઆત કરે ત્યાં ઝંડો એ પહેલાં ટેબલ પર ફરકાવતા હતા એટલે આ ધ્વજ ભારતમાં પણ ફરકાવવાનું એમનું સપનું હતું એમણે સંકલ્પ કરેલો કે હું હવે આઝાદ ભારતમાં જ પગ મૂકીશ પણ એમણે એ સંકલ્પ તોડીને ભારત પાછા ફરવું પડ્યું તો એવા તે કયા સંજોગો ઉભા થયા કે એમણે અચાનક જ ભારત પાછા આવવું પડ્યું જી અને એના માટે પણ એમણે મને લાગે છે વિનંતીઓ કરવી પડી ભારતમાં એમના પ્રવેશ પર પ્રતિબંધ જી જી થયું એવું કે પહેલું વિશ્વયુદ્ધ થયું ને ફ્રાન્સ અને બ્રિટન તો સાથે હતા તો બ્રિટિશ સરકારે ફ્રાન્સની સરકાર પર બહુ જ દબાણ લાવ્યા કે તમે મેડમ કામાને કા અમને સોંપી દો કાં એમને જેલમાં પૂરી દો અને કાં એમને ભારતમાં અમે એમને મોકલીને કંઈક એ કરીએ એમ પણ થયું એવું કે બ્રિટિશ ફ્રાન્સની સરકાર માની નહીં અને થયું એવું કે એમને નજરકેદ કરવામાં આવ્યા પાંચ વર્ષ માટે બીજા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પાંચ વર્ષ ફ્રાન્સની સરકારે એમને નજરકેદ કર્યા તે દરમિયાન એમની તબિયત પણ ઘણી લથડી બીજા જે ક્રાંતિકારીઓ હતા એમનાથી એ છૂટા પડી ગયા એ દરમિયાન એક એની પહેલાં એક ઘટના બની કે સાવરકરને લંડનમાં પકડવામાં આવ્યા અને એમને ભારત પાછા મોકલવાની તજવીજ થઈ જેમાં વચમાં શીપમાંથી અધવચ્ચે એ કૂદી પડ્યા અને એ જે આખી ઘટના થઈને આ બધી એટલે જે એમની ટીમ એમની જે ટીમ હતી એમાં ઘણા બધા છૂટા પણ પડી ગયા અને એ પ્રવૃત્તિ થોડીક ધીમી પડી ગઈ એવી બધી પરિસ્થિતિ ઊભી થઈ ઉપરાંત આટલા તેત્રીસ વર્ષ સુધી એમણે જે સંઘર્ષ કર્યો વિદેશની ભૂમિ પર એટલે કેટલી બધી તકલીફો વેઠી શારીરિક અને માનસિક એને કારણે પણ શરીર ઘણું નબળું પડી ગયેલું અને એને કારણે પછી થયું એવું એમની ઉંમર પણ થતી જતી હતી એ લગભગ ચુમ્મોતેર પંચોતેર વર્ષ એમના થયા હતા તે અહીંયા પાછા આવ્યા ભારત જ્યારે પાછા આવ્યા ત્યારે તો એ દરમિયાન પછી એમને ભારતમાં મરવાની ઈચ્છા વ્યક્ત કરી કે મારા છેલ્લા દિવસો ભારતમાં જ વીતે પણ ભારત મોકલવા માટે અંગ્રેજો તૈયાર નહોતા એટલે એમના થોડાક જે સમાજવાદી મિત્રો હતા ફ્રાન્સમાં અને બીજા દેશોમાં એમણે વિનંતી કરીને એ વિનંતી માન્ય થઈ પણ એક શરતે કે એમને લખીને આપવું પડ્યું કે ભારતમાં હું કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ કરીશ નહીં કે એમાં ભાગ લઈશ નહીં એ લખીને આપ્યું પછી એમને ભારત આવવાની મંજૂરી મળી અને એ ભારત આવ્યા અને આઠ મહિના આ ભારત આવ્યા કોઈ એમને રિસિવ કરવા કોઈ એમનો મોટો કશું જ પ્રોગ્રામ કંઈ જ નહીં સીધા પારસી જનરલ હોસ્પિટલમાં ગયા ત્યાં જ આઠ મહિના રહ્યા હોસ્પિટલમાં જ અને ત્યાં જ એ છેવટે મૃત્યુ પામ્યા તો એટલે સ્વતંત્રતાની એક જ્યોત આ રીતે બુઝાઈ ગઈ પણ ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી ગઈ તો દામિનીબહેન ભીખાઈજી કામાના જીવન અને કાર્યો વિશે અમને પરિચય કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો માદામ કામાના જીવન અને કાર્યો વિશે જાણીને એક દુહો યાદ આવે છે કે નામ રહેતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડંત છેવટે તો વ્યક્તિના નામ જ અમર થાય છે નાણાંની કોઈ જ કિંમત નથી રહેતી ભીખાઈજી કામાએ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને કીર્તિનો જે કિલ્લો નિર્માણ કર્યો એ ક્યારેય ધરાશાયી થઈ શકવાનો નથી માદામ કામાની આ વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું નવા અધ્યાયમાં નવી વીરાંગનાના પરિચય સાથે ફરી મળીશું ત્યાં સુધી અમને આપો રજા જય જય ગરવી ગુજરાત Namaskar.